नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे काव्य 5 दीकरी जोईशुं। विद्यार्थी मित्रों, दीकरी माटे तो घणी बधी कहेવતો प्रचलित छे के दीकरी ए वहालनो दरियो छे। घणा एवुं कहेता होय छे के दीकरी ए पारकुं धन छे, ते पारकी थापण छे, परंतु ना, दीकरी ए तो तुलसीनो क्यारो छे। जेटली तुलसी पवित्र छे एटली दीकरी पवित्र छे। तो विद्यार्थी मित्रों, एवं आपणे आजे काव्य दीकरी भणीशुं। अहींया दीकरी काव्यना लेखक छे अशोक चावड़ा, एमनु उपनाम छे बेदिल। उपनामनु बीजू तखल्लुस पण कही शकाय। तो परीक्षानी अंदर तखल्लुस के उपनाम पूछाय तो अशोक चावड़ानु बेदिल उपनाम छे। प्रकार छे गजल। तो विद्यार्थी मित्रों, आओ आपणे काव्यने समझिए। स्वर्गनी एक एक देवूनी झलकमां दीकरी, तो छे सुखड चंदन अने कुमकुमना तिलकमां दीकरी। तो अहीं आपणे कवि अशोक चावड़ा एवुं कहे छे के स्वर्गनी एक एक देवीनी झलकमां दीकरी देखाय छे। दीकरी सुखड चंदन अने कुमकुमना तिलकमां दीकरी बधे शीतळता आपे छे। जेम चंदन अने सुखड शरीरने चोपड़वाथी शरीरने शीतळता आपे, एम दीकरी पण शीतळता आपे छे। ज्यां जाय त्यां सुगंध फैलावे छे। दीकरी बे घर उजाड़े छे, एक પોતાનું અને એક પિયરનું। હવે વિદ્યાર્થી મિત્રો બીજું જોઈએ, સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે। દીકરી એ સ્નેહનું ઝરણું છે, પરિણામ એટલે ફળ। તો દીકરી એ સ્નેહનું ઝરણું છે, એ જ આ ફળ છે। કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, કોતરે એટલે નક્શી કરે છે। તો જેમ ઝરણાને લીધે ખડકમાંથી શિલ્પ કોતરાય, એમ માં બાપ દીકરીને દીકરીનો ઉછેર કરે છે। તો વિદ્યાર્થી મિત્રો આગળની પંક્તિ જોઈએ, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમની ફડકમાં દીકરી। તો ભીખમાં ડરમાં તો લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની પરંપરાગત રીતમાં ઉછરે છે રોજ દીકરી કાયમ ચિંતામાં ડરમાં। જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં। તો અહીંયા કવિ કહે છે કે જે દીકરીને માથે હું હાથ ફેરવતો હતો, હું એને આશીર્વાદ આપતો હતો, હવે એ જ દીકરી મને હાથ ફેરવે છે અને આજે એ મારો સહારો બને છે। સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં। તો કવિ કહે છે કે જ્યારે ગીતો ગવાતા હોય, શરણાઈના સૂર વાગતા હોય, સગા સંબંધીઓની ભીડ હોય, ત્યારે દીકરીની યાદ આવી જાય છે અને એ જ પિતાની આંખો ભીની થાય છે। એ ભીની પાપણોમાં દીકરી પ્રત્યક્ષ લેખકને દેખાય છે। તો અહીંયા લેખકને પોતાની દીકરીનું વર્ણન સુંદર રીતે કર્યું છે અને અહીંયા પગરવ તળાવમાંથી કહેવામાં લેવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી એકવાર અહીંયા મેં સમજૂતી લખેલી છે, તો આપણે આ કાવ્યની સમજૂતી ફરીથી પણ જોઈ લઈએ। સ્વર્ગની એક એક દેવોની ઝલકમાં દીકરી દેખાય છે। અહીંયા બીજી પંક્તિ જોઈએ, સુખડ ચંદન અને કુમકુમના તિલક સમે દીકરી બધે શીતળતા અને સુગંધ ફેલાવે છે। જેમ મેં કીધું એમ અગાઉ કે દીકરી પોતાના ઘર અને પિયરને પણ ખૂબ સારી રીતે સાચવે છે। દીકરી સ્નેહનું ઝરણું છે, દીકરી એ વહાલનો દરિયો છે। જેમ ઝરણાને લીધે ખડકમાંથી શિલ્પ કોતરાય, એમ મા બાપ દીકરીનો ઉછેર કરે છે।
लाज मर्यादा अने शरममा रहती अने गौरी व्रतो करती दीकरी हमेशा भयमा उछरती होय छे, डरमा उछरती होय छे। मोटी थया पछी दीकरीनी समजण विस्तरे छे। पहला जेने माथे पिता हाथ फेरवता वहाल करता ए दीकरी आजे पिता ने हाथ दे छे, पिता ने सहारो आपे छे। જ્યારે ગીતો અને શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરી યાદ આવતા પિતાની આંખો ભીની થાય છે અને એ ભીની પાપણોમાં દીકરી પ્રત્યક્ષ થાય છે, પિતાને દીકરી દેખાય છે। પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે દીકરીઓ ખૂબ આગળ નીકળી ગઈ છે, દરેક ક્ષેત્રમાં એ કામ કરતી થઈ ગઈ છે। એક દીકરા જેટલું જ એક દીકરી કામ કરે છે અને માતા પિતાની સેવા પણ કરે છે। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, કાવ્યમાં ખબર બધાને પડી જશે। હવે હું ગ્રુપમાં એના પ્રશ્નો મૂકીશ, બધાએ તૈયાર કરવાના રહેશે અને લેસન કરવાનું રહેશે।